ચાલુ વર્ષે 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા ઇચ્છતા તત્વો પર પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે જામનગરના પસાયા બેરાજાની સીમમાંથી એલસીબીએ દરોડો પાડી રૂપિયા 25 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જામનગર એલસીબીએ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી. આરોપીને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના જોરવરનગર પોલીસે તેઓની હદમાંથી ઝડપાયેલ દેશી વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થાનો નાશ કર્યો હતો. પ્રાંત અધિકારી ડીવાયએસપીની હાજરીમાં આશરે 45.35 લાખના મુદ્દામાલનો નાશ કરાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરની સાયલા પોલીસે અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો. સાયલા પોલીસે કુલ 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવર અને ટ્રક માલિકની અટકાયત કરી હતી. 31st અનુસંધાને સમગ્ર શહેર તથા જિલ્લામાં પ્રોહી અંગેની હકીકતો મેળવી અને સફળ રેડો કરવી. આ દરમિયાનમાં અમો અમોની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન અમોના પોલીસ માણસોને બાતમી મળેલી કે બેરાજા ગામની સીમમાં રામદિવસી ઝાલા નામના ઈસમે પોતાની વાડીમાં મોટી માત્રામાં પરપ્રાંતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ છુપાવી રાખેલ છે. તો આ બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ પૂરતા પોલીસ માણસો સાથે રેડ કરતા જે જગ્યાએથી આરોપીના કબજામાંથી એની પોતાની વાડીની પાકી ઓરડીઓમાંથી કુલ 11,000 નાની મોટી બોટલમાં પરપ્રાંતીય બનાવટનો દારૂ જેની કિંમત 24 લાખ આજુબાજુ થવા પામેલ. આ મુદ્દામાલ આરોપી રામદેવસિંહ ઝાલાના કબજામાંથી અમને મળેલ. જે અનુસંધાને અમે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ તથા એની સાથેના એના ભાગીદારો પ્રહલાદસિંહ સોઢા, વિશ્વરાજસિંહ તથા યશરાજસિંહ જાડેજા વગેરેને આ ગુનાના કામે નાસ્તા ફરતા જાહેર કરેલા, જે હાલ ગુનાના કામે અટક કરવાના બાકી છે. અને રામદેવસિંહ ઝાલા જે એરેસ્ટ કરેલો છે એને આજ સવારે અમે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરેલા, જેના 6 દિવસના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને આગળની તપાસ ચાલુ છે.